તો જવાબ બદલાય છે આપણે? ના, જવાબ બદલાતો નથી. એટલે કોઈ પણ ત્રણ સંખ્યાનો સરવાળો આપણે ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ બદલાતો નથી. હજી એક વધુ ઉદાહરણ જોઈએ આપણે. માઇનસ ત્રણ વત્તા એક વત્તા માઇનસ સાત, અહીંયા કઈ સંખ્યાનું જૂથ બનેલું છે? હા, યસ બોલ બેન. યસ, એક અને માઇનસ સાતનું જૂથ બનાવેલું છે. એનો જવાબ કેટલો આવશે બોલો ભાઈ? માઇનસ છ. એટલે માઇનસ ત્રણમાં આપણે કેટલા ઉમેરવાના? માઇનસ છ. કેટલો જવાબ આવશે બોલો ભાઈ? ત્રણ આવશે. થોડીક ભૂલ છે, માઇનસ નવ. હવે જૂથ બદલી દઈએ આપણે, માઇનસ ત્રણ અને એકનું જૂથ કરીએ. તો પહેલાં સરવાળો કોનો કરીશું બોલો ભાઈ? એક અને માઇનસ ત્રણ. તો એક અને માઇનસ ત્રણનો જવાબ કેટલો આવે? માઇનસ બે. હવે માઇનસ બે માં શું ઉમેરશું આપણે? માઇનસ સાત. માઇનસ સાત. તો કેટલો જવાબ આવશે હવે? માઇનસ નવ. તો પહેલામાં આપણે એક અને ઓછા સાતનું જૂથ બનાવ્યું અને બીજામાં ઓછા ત્રણ અને એકનું જૂથ બનાવ્યું. તો જવાબ બંને વખતે સરખો આવે છે? આ સરખા છે. હા, સરખા છે. પણ આપણે શું કહી શકીએ કે આપણે પહેલાં એક જૂથ બનાવ્યું, પછી બીજી સંખ્યા ઉમેરી, પછી બીજું જૂથ બનાવ્યું, ત્રીજી સંખ્યા ઉમેરી, તો પછી આપણે શું કહી શકાય? ગુણધર્મ. કયો ગુણધર્મ કહેવાય? જૂથનો ગુણધર્મ કહે છે. તો હવે વ્યાપક રીતે લખવું હોય તો એ બી અને સી ત્રણ ગુણ સંખ્યાઓ હોય તો લખવું હોય ગુણધર્મની રીતે તો એ વત્તા કોનું ગ્રુપ બનાવીશું? બી વત્તા સી બરાબર એ વત્તા બી વત્તા સી. એટલે પહેલામાં આપણે બી વત્તા સીનું ગ્રુપ બનાવ્યું અને પહેલામાં એ વત્તા બીનું, એ અને બીનું ગ્રુપ બનાવ્યું. તો જવાબ બદલાશે નહીં. તો આને સરવાળા માટેનો જૂથનો ગુણધર્મ કહે છે. બાદબાકી માટે આપણે જોયું કે બાદબાકી માટે ક્રમનો નિયમ સાચો નથી, એટલે કે બાદબાકી માટે સમક્રમી નથી. તો શું અહીંયા જૂથનો ગુણધર્મ એમના માટે સાચો છે? યસ નથી. નથી કે કોઈ પણ ત્રણ સંખ્યાઓની બાદબાકી કરવાની હોય પૂર્ણાંક સંખ્યાઓની તો એ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ? યસ ઝીરો. એટલે કે એ સંખ્યાની અંદર ઝીરો ઉમેરીએ તો એનો જવાબ બદલાય નહીં. એટલે કે એ સંખ્યાઓ, એટલે ઝીરો છે એ સંખ્યાઓ માટે તટસ્થ સંખ્યા છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે ચેક કરીએ. ચલો, ઓછા દસ વત્તા ઝીરો શું આવશે? યસ બેન, ઓછા દસ. જવાબ કેનો બદલાનો કે એનો એ જ છે? ઓછા દસ આપણે કેટલા ઉમેર્યા? શૂન્ય. તો જવાબ છે એનો એ છે કે બદલી ગયો? એનું એ જ છે. ચલો બીજું, ઓછા ત્રેવીસ વત્તા ઝીરો શું આવશે જવાબ? વેરી ગુડ. ઓછા ત્રેવીસ, ઝીરો વત્તા માઇનસ ઓગણસાઠ. યસ, માઇનસ ઓગણસાઠ બોલો ભાઈ. માઇનસ આઠ. જવાબ એનો એ છે કે બદલાઈ ગયો? વેરી ગુડ બોલો ભાઈ. ઓછા સાડત્રીસ શું આવશે બોલો વિપુલભાઈ? માઇનસ ચોવીસ. ઓછા ચોવીસ બરાબર બોલો ભાઈ. માઇનસ પિસ્તાલીસ. જવાબ બદલાનો કે એનો એ જ છે? તો આપણે અહીંયા શું કર્યું? પહેલામાં માઇનસ ઇઠ્યોતેર વત્તા ઝીરો માઇનસ ઇઠ્યોતેર. અમુક સંખ્યાની અંદર આપણે શું કર્યું? ઝીરો ઉમેર્યો. અને અમુક સંખ્યામાં શું કર્યું? ઝીરોની અંદર સંખ્યા ઉમેરી. તો બંને વખતે જવાબ બદલાય છે કે એનો એ જ છે બોલો બેન? સંખ્યા બદલાતી નથી. સંખ્યા બદલાતી નથી એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાની અંદર જ્યારે આપણે શૂન્ય ઉમેરીએ છીએ ત્યારે એનો જવાબ બદલાતો નથી. એટલે કે શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તો આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો તે સંખ્યા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જો એને વ્યાપક રીતે લખવી હોય તો આવશે એ વત્તા ઝીરો બરાબર ઝીરો વત્તા એ બરાબર એ. અહીંયા આપણે સરવાળા વિશેના ગુણધર્મોની ચર્ચા કરી, બાદબાકીના ગુણધર્મોની ચર્ચા કરી પૂર્ણાંક સંખ્યાઓના. તો હવે આપણે થોડુંક એનું પુનરાવર્તન કરી લઈએ. તો પૂર્ણાંક સંખ્યાની એવી જોડ બનાવો કે જેનો સરવાળો ઓછા સાત થાય. આપણે અત્યાર સુધી ઘણા બધા ઉદાહરણ જોયા, સરવાળો કર્યો, બાદબાકી કરી. તો હવે એવી કોઈ પણ જોડ બનાવો કે જેનો સરવાળો ઓછા સાત થાય. યસ, સાત. શૂન્ય પ્લસ માઇનસ સાત વેરી ગુડ. બીજી કોઈ?
એક જ જવાબ મળશે કે ઘણા બધા જવાબ મળશે? -7 + 0 એટલે પેલા ભાઈના જેવું જ ખાલી ક્રમબદ્ધી નાખ્યા. વેરી ગુડ, ચાલે. બીજું બોલો, આપણો જવાબ એક જ આવશે કે જવાબ બદલાશે કે ઘણા બધા જવાબ આવશે? આપણે દાખલો ગણીએ ત્યારે જવાબ એક જ આવે. આના જવાબ એક જ આવશે કે 0 + 7 જ આવે? યસ, એક જ આવશે. એક જ જવાબ આવશે. ચલો, -2 + 5 કેટલો જવાબ આવશે? 7. -7 જવાબ બદલાઈ ગયો. પેલું 0 + 7 હતું, આ -2 + 5 એટલે જવાબ કેટલો આવ્યો? -7. હવે આપણે બીજી સંખ્યા જોઈએ કે જેનો તફાવત -10 થાય. યસ, 0 + -10. આ ઉપરાંત બીજા ઘણા બધા પણ ઉદાહરણ મળી શકે છે. હવે તમે પેલા ક્વિઝ રમતા હશો, ક્વિઝ રમીએ એટલે આપણે સ્કૂલમાં ટીચર ક્વિઝ રમાડે તો શું થાય છે, તમે સાચો જવાબ આપો તો કેવા માર્ક્સ આપે છે? +. પણ જ્યારે તમે ખોટો જવાબ આપો તો -5, -10 એ રીતના માર્ક્સ આપે છે. તો આપણે જોઈ લઈએ પૂર્ણાંક સંખ્યાઓ આધારિત એક આપણે કોયડો જોઈએ. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ -40, 10 અને 0 છે અને બી ટીમ બીના ગુણ 10, 0, -40 છે. તો કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? ચેક કરીએ આપણે. ચલો, ટીમ એના ગુણ કેટલા થશે? -40 + 10 + 0. યસ, -30. એટલે ટીમ એના કુલ ગુણ થશે -30. તો ટીમ બીના ગુણ કેટલા થશે? યસ, -30. તો બંને વખતે જવાબ કેવો મળે છે? સરખો. તો આ ઉપરથી આપણે શું કહી શકીએ કે આપણે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ. અને આપણે પેલા આપણે ઉદાહરણ જોઈએ. પેલા ભાઈને પેલા 10 આપ્યા, 20 આપ્યા અને 50 આપ્યા. આપણે આજે જે શીખ્યા છીએ તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ. સાચું બની રીતે ખાલી જગ્યા પૂરો. -5 + -8 શું આવશે પહેલી ખાલી જગ્યામાં જવાબ? યસ, -4. વેરી ગુડ. -53 + ખાલી જગ્યા બરાબર -53. યસ, 0 બરાબર 0. વેરી ગુડ. 17 + ખાલી જગ્યા બરાબર 0. યસ, 17 આવશે. 17 + 17 34 થઈ જાય. 0 શૂન્ય આવશે. -17. ચલો નેક્સ્ટ, કેટલો આવશે જવાબ? -7. વેરી ગુડ, બધા હોશિયાર થઈ ગયો. નેક્સ્ટ, -4 + 15 + -3 તો જૂથ બનાવેલું છે અહીંયા. યસ, -3. તો અહીંયા આપણે સરવાળા વિશેના ગુણધર્મો જોયા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ. અને તો આપણે જોઈ લઈએ કોષ્ટકમાં સરવાળા હોય છે, ક્રમનો નિયમ સાચો છે, સર્વૃત્તા માટે સાચો છે, જૂથ માટે સાચો છે, બાદબાકી માટે ખાલી સર્વૃત્તાનો નિયમ જ આવે, બાકી ક્રમનો અને જૂથનો ગુણધર્મ આવતો નથી. અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી વિશેના ગુણધર્મોની ચર્ચા કરી. તે બદલ આભાર.